गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नीलमाडव डिजिटल प्लेटफॉर्म में आप सबनु हार्दिक स्वागत है। आजनो आ वीडियो धोरण 12 विषय अर्थशास्त्र आजनो अभ्यास नो पॉइंट है आर्थिक विकास नो अर्थ मीनिंग ऑफ इकोनॉमिक डेवलपमेंट। तो विकास एटले शुं? विकास एटले आर्थिक विकास। अने आज एशिया आफ्रिका अने लेटिन अमेरिका ना घणा बड़ा देशों आर्थिक विकास माटे सक्रिय बन्या छे। त्यारे आर्थिक विकास खरेखर शुं छे? ए आर्थिक विकास एक प्रक्रिया छे अने सतत चालती प्रक्रिया छे। आर्थिक विकास એ સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું એક સાધન છે। તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાય છે। આ યાદ રાખજો, આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાય જાય છે। आर्थिक विकास दरमियान वास्तविक आवक अने वास्तविक माथादीठ आवक वधे छे। आ याद रखो, आर्थिक विकास कोईपण देशनो थाय त्यारे वास्तविक राष्ट्रीय आवक वधे छे अने वास्तविक माथादीठ आवक वधे छे। पण आर्थिक विकास ए मात्र परिमाणात्मक फेरफारो नथी। जेवी रीते आर्थिक वृद्धि માત્ર પરિમાણાત્મક ફેરફાર છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક તો છે જ, સાથે સાથે ગુણાત્મક ફેરફારો પણ એમાં થાય છે, ગુણાત્મક પરિવર્તન પણ છે। એટલા માટે એમ કહેવાય કે વૃદ્ધિ એ વિકાસ કરતાં કંઈક વિશેષ છે। એટલે એમ કહેવાય કે તે બહુમુખી પ્રક્રિયા છે। જ્યારે વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે, જ્યારે વિકાસ થતો હોય ત્યારે કોઈપણ દેશનું આર્થિક પાસું અને સામાજિક આ બંને જે માળખું છે એ બદલાય છે અને સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે। સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે અને રાષ્ટ્રીય આવકમાં સૌથી મહત્ત્વનો પાસો આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવક વધે છે, પરંતુ ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે અને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર બંનેનો ફાળો વધે છે। અને ખેતીમાં પ્રચંડ બેકારી ધરાવતા જે શ્રમિકો છે, એ પ્રચંડ બેકારો ખેતીમાંથી નીકળીને અન્ય ક્ષેત્રોમાંથી રોજગારી મેળવશે। આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેથી સમય અને ખર્ચ બચે છે, નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે। આ બધા જે માળખાકીય પરિવર્તનો છે જેને કારણે દેશમાં જે સમસ્યાઓ છે, જેમ કે ગરીબી, બેકારી, આવકની અસમાનતા, આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ હળવી થાય છે, એટલે કે ઓછી થાય છે, ઘટે છે। આર્થિક વિકાસને વધુ સમજવા માટે એની વ્યાખ્યા જોઈશું। એની ત્રણ વ્યાખ્યા આપેલી છે, ત્રણેય વ્યાખ્યાને આપણે જોઈશું। સર્વપ્રથમ વ્યાખ્યા આપી છે માઇકલ ટોડેર। માઇકલ ટોડેરો જે વ્યાખ્યા આપી છે, એમણે કીધું છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। બહુપરિમાણીય એટલે અગાઉની સમજૂતીમાં આપણે જોઈ ગયા કે સામાજિક માળખું બદલાય છે, આર્થિક માળખું બદલાય છે, દેશમાં રહેલી જે સમસ્યાઓ છે એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, ખેતી ક્ષેત્રનો જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ ઓછો થાય છે। આ બધા જે પરિવર્તનો છે, આ બધા પરિવર્તનો આવવાને લીધે એમ કહેવાય છે કે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે।
पहली व्याख्या शॉर्ट एंड स्वीट व्याख्या है। आर्थिक विकास ए बहुपरिमाणीय प्रक्रिया है। व्याख्या आपी है माइकल टोडे। बीजी व्याख्या आपी है जीएम मेयर। आ एक अर्थशास्त्री है जीएम मेयर। इमने व्याख्या बहुत सरस आपी है कि आर्थिक विकास एवी प्रक्रिया है। आर्थिक विकास एवी प्रक्रिया है कि जेमा गरीबी रेखा नीचे जीवती वस्ती में वधारो न थाय। जे लोग गरीबी रेखा नीचे जीवे छे ए लोकोनी वस्ती में वधारो न थाय अने आवकनी वैश्विक वधु असमानता धारण न करे एवी शरतों ने आधीन जो देशनी माथादीठ वास्तविक आवक में जो लांबा समयगाळा सुधी वधारो थाय तो ये आर्थिक विकास है। शू कीधु गरीबी रेखा नीचे जे लोग जीवे ए वस्ती में वधारो न थाय आवकनी वैश्विक वधु असमान न बने आ बने शरतों ने आधीन रहीने जो देशनी वास्तविक माथादीठ आवक में लांबा समयगाळा सुधी वधारो थाय तो ये आर्थिक विकास है। अने त्रीजी व्याख्या आपी है मेकलब नामना अर्थशास्त्री। मेकलबे जो व्याख्या आपी है ये आप समझीशू कि वस्ती स्थिर होय अथवा तो सतत वधती हो। वस्ती स्थिर होय अथवा सतत वस्ती वधती होय परंतु उत्पादनना साधनों तथा उत्पादननी रीतमां फेरफार जन्मावती एवी प्रक्रिया के जेने लीधे माथाडीठ आवक में सतत वधारो थाय अने लोकोना जीवन धोरण में सुधारो थाय एटले के ऊंचू जतुं होय तो एम कही शकाय के देशनो आर्थिक विकास थई रह्यो छे। शुं कीधुं छे वस्ती स्थिर होय के सतत वधती होय परंतु उत्पादनना जे चार साधनों छे ए साधनोमां अथवा तो उत्पादननी रीतमां एवो फेरफार थाय के जेने लीधे માથાદીઠ આવક સતત વધે અને લોકોનું જીવન ધોરણ ઊંચું છે તો એમ કહેવાય કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે। આ એની ત્રણ વ્યાખ્યાઓ છે। ત્યાર પછી એના લક્ષણો જોઈશું। આર્થિક વિકાસના લક્ષણો એનું પહેલું લક્ષણ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। आर्थिक विकास की जो प्रक्रिया है ये क्या अटकती नहीं। एक बार शुरू थाय त्यार पछी क्यारे अटकती नहीं परंतु ये प्रक्रिया है ये शुरू थी जाए पछी ने टकावी राखवी खरेखर मुश्किल है। आज प्रक्रिया शुरू थाय आर्थिक विकास की ये चौक्स दिशा में थाय नियत क्रम में थाय धीमी गति थाय परंतु आ प्रक्रिया मजबूत होय छे। कोई पण देशमां विकासनी प्रक्रिया शुरू करवी तो आ काम एकदम सरळ छे परंतु एने जाळवी राखवानुं मुश्किल छे। सामान्य रीते विकासनी प्रक्रिया शरूआतमां झड़पी होय परंतु समय जता ए विकासनी प्रक्रिया धीमी पड़े छे। कारण के विकासनी प्रक्रिया एटले शुं तो विकासनी प्रक्रिया एटले आवक वधवानी साथे साथे मानव जीवन ना जे तमाम तबक्काओ छे तमाम पासाओ छे तमाम पासाओनो विकास थाय छे एटले आ जे प्रक्रिया छे शुरुआत में झड़पी होय अने समय जता ए धीमी पड़े छे। त्यार पछी बीजुं लक्षण परिमाणात्मक अने गुणात्मक परिवर्तन थाय छे। आर्थिक विकास की प्रक्रिया में बे प्रकार परिवर्तन थाय छे परिमाणात्मक अने गुणात्मक। परिमाणात्मक एटले के उत्पादन में वधारो बराबर अने गुणात्मक एटले संशोधनों द्वारा वस्तु की गुणवत्ता में सुधारो थाय नवा नवा संशोधनों थाय छे। जेम के भारत देश में अत्यारे नवी नवी टेक्नोलॉजी मार्केट में आवे छे
आ नवा नवा जे रिसर्च छे एने कारणे जे वस्तुनी गुणवत्ता छे ए गुणवत्तामां सुधारो आवे छे। आ जे सुधारो आवे छे ए गुणात्मक परिवर्तन छे। टूंकमां एम कहेवाय કે પરિમાણાત્મક એટલે વધારો અને ગુણાત્મક એટલે સુધારો। આર્થિક વિકાસમાં આ બંને પરિવર્તનો થાય છે, વધારો અને સુધારો। ત્યાર પછી ત્રીજું લક્ષણ છે માંગમાં પરિવર્તન આવે છે। આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન માંગ બદલાય છે, કારણ કે જ્યારે વિકાસની પ્રક્રિયા શરૂ હોય, વિકાસની પ્રક્રિયા જેમાં આવક વધે છે, ઉત્પાદન વધે એટલે આવક વધે, અને આવક જેમ વધે છે તેમ લોકોની રુચિ બદલાય છે, લોકોનો જે શોખ છે, રસ રુચિ છે એ બદલાય છે, અને એને કારણે માંગ બદલાય છે। જ્યારે વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક ચીજવસ્તુની માંગ વધે છે અને ત્યાર પછી મોલ શોખની ચીજવસ્તુઓની માંગ વધે છે, એટલે માંગમાં આ રીતે પરિવર્તન આવે છે। માંગમાં પરિવર્તન આવવા પાછળનું કારણ લોકોની આવક, લોકોની આવક સતત વધે છે। ત્યાર પછી ચોથું શ્રમની ગતિશીલતા વધે છે। ઉત્પાદનના જે ચાર સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એમાં શ્રમની ગતિશીલતા વધે છે। શ્રમની ગતિશીલતા વધવા પાછળનું કારણ શિક્ષણ છે। શું છે? શિક્ષણ છે। વિકાસ દરમિયાન શિક્ષણનું પ્રમાણ વધે છે અને શિક્ષણ વધવાને કારણે શ્રમની ગતિશીલતા વધે છે। કોઈ એક વ્યક્તિ પોતાના ગામડામાંથી શહેરોમાં જાય છે, શહેરનો વ્યક્તિ એક શહેર છોડીને બીજા શહેરમાં અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં એ કામ કરવા માટે જાય છે। આ છે શ્રમની ગતિશીલતા જે વધે છે। ત્યાર પછી પાંચમું લક્ષણ મૂડી સર્જનમાં વધારો થાય છે। મૂડીસર્જન થશે તો મૂડીરોકાણ પણ વધશે। મૂડીસર્જનમાં વધારો થાય કારણ કે વિકાસ દરમિયાન જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા નવા સાહસિકો માર્કેટમાં આવે છે, અને એને કારણે મૂડીસર્જન અને મૂડીરોકાણના દરમાં મોટા પ્રમાણમાં વધારો થાય છે। એટલે આ પાંચમું લક્ષણ મૂડીસર્જનમાં વધારો થાય છે। ત્યાર પછી છઠ્ઠું લક્ષણ ટેકનોલોજીમાં ફેરફાર થાય છે। વિકાસની પ્રક્રિયા દરમિયાન ટેકનોલોજી એટલે કે વિકાસ દરમિયાન અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવવામાં આવે છે, જેને કારણે વિકાસનો જે દર છે એની જે સ્પીડ છે એ ઝડપી બને છે। એટલે સાતમું લક્ષણ છે અમુક તબક્કા દરમિયાન વિકાસની જે પ્રક્રિયા છે એ સ્વયંભૂ હોય છે, પછી પોતાની જાતે આગળ વધી જશે, એટલે આ એના સાત લક્ષણો છે। હવે એની આપણે મર્યાદાઓ જોઈશું। આર્થિક વિકાસની મર્યાદાઓ, એની ત્રણ મર્યાદાઓ છે। તો પહેલી મર્યાદા જોઈશું, આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ દર્શાવે છે, એ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસ કેટલો થયો બરાબર એ દર્શાવી શકતો નથી। એટલે એમ કહેવાય કે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી, આની મર્યાદા બને છે। આવક વધે છે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન, આવક વધવાથી લોકોના જીવન ધોરણમાં પરિવર્તન પણ આવે છે, પરંતુ કેટલો થયો માનવ વિકાસ બરાબર, ને ખરેખર માનવ વિકાસ થશે જ, આ એક પ્રશ્ન ત્યાં રહેલો છે। એટલે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી। ત્યાર પછી બીજું આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી, આર્થિક વૃદ્ધિને આંકડાઓમાં માપી શકાય, ઉત્પાદન કેટલું વધ્યું, કેટલા ટકા વધ્યું, પરંતુ આર્થિક વિકાસને માપી શકાય નહીં, કારણ કે આર્થિક વિકાસમાં
आर्थिक सामाजिक संस्थाकीय आ बड़ा परिवर्तनों आवे छे अने आ परिवर्तनों ने मापवानुं कार्य खूब ज मुश्किल छे એટલા માટે આ એની મર્યાદા બને છે કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. અને ત્યાર પછી ત્રીજું, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, પણ આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો નથી. એટલે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. દરેક લોકો દરેક પ્રજા એવી હોતી નથી કે આવક વધે એટલે જીવન ધોરણમાં સુધારો આવે જ. ઘણા લોકોના જીવન ધોરણમાં હજુ પણ આવક વધવા છતાં સુધારો થયો નથી. તો આ એક એની મર્યાદા બને છે. એટલે આ આર્થિક વિકાસની ત્રણ મર્યાદાઓ છે, ને ત્રણેય જે મર્યાદાઓ છે એને આપણે ધ્યાનથી સમજવાની છે. આ સાથે આ જે વિડીયો છે આપણો, આ વિડીયો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજે, ધ્યાનથી એનો અભ્યાસ કરે. બરાબર, થેન્ક યુ સો મચ.